गत तारीख 3/8/2022 ना रोज मीनावाड़ा खाते थयेल हत्याना 6 गुनेगारों ने पोलीसे गणतरीना कलाकों में पकड़ी पड़ा था। त्यारबाद एक आरोपी नानी वयनो होवाथी तेने अमदाद लई जवामां आव्यो हतो। तो 5 आरोपियों ने तारीख 6/8 ना रोज मौधा कोर्ट में रजू करवामां आव्या हता, जेथी मौधाना नामदार कोर्टे तमाम 5 आरोपियों ने 2 दिवसना रिमांड मंजूर कर्या हता, जे आजे पूरा थता 5 आरोपियों ने मौधा मामलतदार समक्ष ओळख परेड माटे हाजर करवामां आव्या हता। आरोपियों ने हाजर रहेवा बनावना समयना तमाम लोकोए ओळखी बताव्या हता। त्यारबाद आरोपियों ने मौधा कोर्टमां नामदार जज समक्ष हाजर करवामां आव्या हता। नामदार जजना आदेश अनुसार ते तमाम आरोपियों ने बिलोदरा जेलमां धकेली देवामां आव्या हता। आ बाबते मौधा पीआईए पीआई ए दवे शुं कह्युं ते आओ सांभळीए। હજી મહુધા પોલીસ સ્ટેશનમાં જે મીનાવાડા ખાતે હત્યાનો અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો, એમાં કુલ 6 આરોપી પકડાયેલા હતા, જેમાં 5 આરોપી પુખ્ત ઉંમરના તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતો। આ તમામને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને નામદાર કોર્ટ તરફથી આજની તારીખ 8/17 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા હતા। આ રિમાન્ડના દરમિયાન આરોપીઓએ જે હથિયાર વડે હત્યા અને હત્યાના પ્રયાસને આ ગુનાને અંજામ આપેલો, તો એ બંને હથિયાર જે છે એ રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાના કામે જે લોકોએ વાહન વાપરેલા છે, એટલે બ્લેક કલરનું એક્સેસ અને લાલ અને કાળા કલરનું રોયલ એન્ફિલ્ડ બુલેટ એ કબજે લેવામાં આવેલું છે। આ ઉપરાંત આરોપીઓ જે છે એની ઓળખ પરે ફરિયાદી થતા સાહેબો મારફતે મામલતદાર શ્રી સમક્ષ કરાવવામાં આવેલ છે, અને આ ઉપરાંત વિશેષ નિવેદનોમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ, એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે એમ જાણવા પ્રયત્ન કરતા, આ આરોપીઓ જે છે એ અમદાવાદ શહેરના રહેવાસી હોય, જેથી અમદાવાદ શહેરના કાગડાપીઠ, ખાડિયા, નવરંગપુરા, રામોલ અને વટવા જેવા પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે, અને કડીપાર તેમજ પાસા અટકાયતી તરીકે પણ એમણે જેલવાસ ભોગવેલો છે તેવું તે જણાવે છે, અને તેઓ હકીકત સાચી છે કે કેમ તે જાણવા માટે અમે અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનોમાં તેમના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવેલ છે। સાહેબ, આ રિમાન્ડ દરમિયાન કેટલા આરોપીના નામ ખુલવામાં આવે છે, જે અગાઉમાં કે ગુનાઓમાં સંડવાયેલા છે? આ હત્યાના ગુનાની અંદર કુલ 7 આરોપીના નામ છે, જેમાં 6 આરોપી પકડાઈ ગયા છે અને એક આરોપી જે રમેશ ઉર્ફે હેમુ ચુનારા ઉર્ફે મોદી એનું જે નામ ખુલવા પામેલ છે અને હાલ તે પકડાયેલ નથી, અને ટેકનિકલી રીતે અને બાતમીદારોથી બાતમી મેળવી તેને ધરપકડ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે। સર, કોર્ટમાં રજૂ કર્યા પછી આગળ શું કરવામાં આવ્યું છે? 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા પછી બિલકુલ ગુનાના કામે જે અમે પુરાવો એકત્રિત કરેલા છે એ બધાને ક્રમબદ્ધ રીતે જોડીશું, અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવાવાળો કેસ કાગળો તૈયાર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું। સાહેબ, અત્યારે આરોપીઓને કઈ મોકલવામાં આવે છે? હાલ રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને બિલોદરા જેલ ખાતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે।